विद्यार्थी मित्रों, आजे आपणे विज्ञान प्रोजेक्ट ने लईने एक नवुं मॉडल बनावी रह्या छे, जे छे आल्कोहोल डिटेक्ट साधन। बराबर, एना माटे आपणे जे लोको दारू अथवा तो आल्कोहोलनुं सेवन करे छे ए लोकोने जे એ લોકો જે રસ્તામાં અકસ્માત કરે છે અથવા તો કંઈક અણબનતું બનાવ જેમના લીધે થાય છે એ અટકાવવા માટેનો આ પ્રયોગ છે। આની અંદર જે સાધન સામગ્રી જોઈએ છે તે આ રીતે છે। પ્રોજેક્ટ માટે જે આપણને સૌથી પહેલાં જોઈએ છે આ છે MQ3 નામનું સેન્સર। આમાં અલગ અલગ સિરીઝ આવે છે, MQ2, MQ3, MQ5। MQ3 જે છે તે આલ્કોહોલને ડિટેક્ટ કરવા માટેનું સેન્સર છે। બીજું આપણને જોઈશે એક બેટરી સાથે એક નાનું બજર લઈ લેવાનું છે, અને હવે એનું જે જોડાણ જે છે એ હવે આપણે કરીશું। મિત્રો, આ જે MQ3 સેન્સર છે એનું જે જોડાણ છે તે કંઈક આ મુજબ છે। જે ફર્સ્ટ પહેલા નંબરની જે પિન છે જેના નીચે VCC લખ્યું છે એનામાં બેટરીનો ધનધ્રુવ જોઈન્ટ કરવાનો, બીજા નંબરની જે પિન છે જેના પર ગ્રાઉન્ડ લખેલું છે તેમાં બેટરીનો ઋણ ધ્રુવ આપણે જોઈન્ટ કરીશું, ત્રીજા નંબરની જે પિન છે જેનામાં DO લખ્યું છે એ ડિજિટલ જે તમારા સિગ્નલ છે એને ફેરવે છે, તો એની અંદર આપણે બઝનનું નેગેટિવ પોઈન્ટ એટલે કે જે ઋણ ધ્રુવ છે બઝનનું એ અહીંયા પિન કરીશું, અને જે ચોથા નંબરની પિન છે અલ્ગોરિધમવાળી એ પિનને આપણે ઉપયોગમાં નથી લેવાની। એટલે આપણે પહેલાંમાં બેટરીનો ધન ધ્રુવ, બીજામાં ઋણ ધ્રુવ, ત્રીજામાં બઝનનો ઋણ ધ્રુવ, કારણ કે અહીંયાથી આપણે જે સિગ્નલ મળશે તે ઋણ ધ્રુવમાં મળવાના છે એટલે બઝનનો ઋણ ધ્રુવ ત્યાં જોડીશું, અને બઝનનો જે ધન ધ્રુવ છે એ આ જે પહેલા નંબરનું બેટરીનું ધન ધ્રુવ છે એની સાથે જોઈન્ટ કરીશું અને આપણી સર્કિટ પૂરી કરીશું। તો ચાલો આપણે જોડાણ કરીને બતાવીએ। તો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલાં જે આપણું સેન્સર છે એ સેન્સરના ધન છેડામાં આપણે એક પિન નાખીશું, બીજો જે છેડો છે એ સેન્સરના ઋણ છેડામાં નાખીશું। ઓકે, હવે આ જે એના જે બે છેડા છે એને આપણે બેટરીના ધન ધ્રુવ અને ઋણ ધ્રુવ સાથે જોડી દઈશું। આ બેટરીના ધન ધ્રુવ અને ઋણ ધ્રુવ સાથે ચેક કરતાં આપણને અહીંયા ગાડી ખબર પડી જાય છે કે આ જે સેન્સર છે તે વર્કિંગ છે, પાવર લાઇટ થઈ રહી છે। આ ગ્રીન લાઇટનું જે છે એ સેન્સિટિવિટી આ સ્ક્રૂથી તમે ઓછી કે વધારે કરી શકો છો, અહીંયા વધારે છે એટલે હમણાં ગ્રીન છે ને આપણે ઓછી કરીશું। ઓકે, હવે જે આ ત્રીજી પિન છે ત્રીજા નંબરની એ પિનની અંદર આપણે બઝનનું ઋણ નેગેટિવ પોઈન્ટ નાખીશું। વિદ્યાર્થી મિત્રો, બઝનમાં જે સેન્સરમાં ત્રીજા નંબરની પિન છે એમાં બઝનનું નેગેટિવ પોઈન્ટ અને બઝનનું જે પ્લસ પોઈન્ટ છે ધન ધ્રુવ એ આપણે બેટરીના ધન ધ્રુવ સાથે જોડ્યું છે। હવે આપણે આ જે સર્કિટ છે તૈયાર થઈ ગઈ છે, હવે આપણે એને ટેસ્ટિંગ માટે ચેક કરીશું। ટેસ્ટિંગમાં મારી પાસે આ ડેટોલની આલ્કોહોલ એટલે ક્લિનિંગવાળી બોટલ છે જેમાં આલ્કોહોલનું પ્રમાણ હોય છે, આલ્કોહોલના લીધે સ્મેલ આવે છે કે નહીં સેન્સર બઝર કર તમે દેખી શકો છો આલ્કોહોલની સ્મેલના લીધે સેન્સર એક્ટિવેટ થઈ ગયું છે। તો મિત્રો, તમે આ રીતે આલ્કોહોલ ડિટેક્ટ સેન્સર બનાવી શકો છો અને વિજ્ઞાન મેળાના પ્રોજેક્ટમાં મૂકી શકો છો અને રોજબરોજ